સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉન હોલ ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના જિલ્લા રોજગાર કચેરી, આઈટીઆઈ જામનગર, લેબર કમિશનરની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે લાભાર્થીઓને રોજગારપત્રો, એમ્પ્રેન્ટિસ કરારપત્રો તેમજ ઈશ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું અને આ સપ્તાહના માધ્યમથી રૂપિયા 2000 કરોડ જેટલી માતબર રકમ સહાય રૂપે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી અને આવા વૈવિધ્યસભર આયોજનના કારણે જ ગુજરાતમાં તાજેતરમાં સુશાસનના પરિણામોમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. યુવાધનો આત્મવિશ્વાસ વધે, વૈશ્વિક સ્પર્ધામાં રાજ્ય ઊભું રહી શકે તેમજ યુવાઓનો કૌશલ્ય વિકાસ થાય તે માટે સરકારે યુવાઓના કૌશલ્યને સમજીને ઉદ્યોગો સાથે સમન્વય કરી તે પ્રકારના પ્રોફેશનલ કોર્સિસ આઈટીઆઈમાં ઉમેર્યા છે અને કુશળ યુવાઓ માટે રોજગારી પૂરું પાડવાનું યોગ્ય માધ્યમ ઊભું કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા રોજગાર કચેરીને રાજ્ય સરકારના 100 દિવસના મહત્ત્વના પ્રોજેક્ટ અંતર્ગત 1224 ઉમેદવારોને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે જિલ્લા રોજગાર કચેરીના પ્રયત્નોથી જિલ્લાના કુલ 1226 યુવાઓએ રોજગારી મેળવેલ છે. ઉક્ત સમય દરમિયાન 395 યુવાનોએ એપ્રેન્ટિસશીપ કરેલ છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં 90,000 શ્રમિકોને ઈશ્રમ કાર્ડ આપી લાભાન્વિત કરવામાં આવ્યા છે, જે પૈકીના 5 રોજગારપત્ર, 5 એપ્રેન્ટિસ કરારપત્ર અને 5 ઈશ્રમ કાર્ડ પ્રતિકાત્મક રૂપે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સ્થળ ઈશ્રમ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાભાર્થીઓએ પોતાની નોંધણી કરાવી હતી. આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા રોજગાર અધિકારી સાંડપા તેમજ કાર્યક્રમની આભારવિધિ ડૉક્ટર ધ્વની રામી શ્રમ અધિકારી જામનગરે કરી હતી. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. ગુડ ગવર્નન્સ સુશાસન સપ્તાહની ઉજવણી માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહી છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ ઘાટલોડિયા માની ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે થયો. એ પ્રકારે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં અહીંયા જામનગરમાં રોજગાર નિમણૂકપત્રો, એપ્રેન્ટિસ કરારપત્રોનું વિતરણ તેમજ ઈશ્રમ કાર્ડના વિતરણના કાર્યક્રમમાં મારી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્યભાઈ શ્રી હકુભા મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ધરમસિંહભાઈ, શહેરના પ્રમુખ વિમલભાઈ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રમેશભાઈ મુંગરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાણો. મને આનંદ છે કે સુશાસન ગુડ ગવર્નન્સ અટલજીના જન્મદિવસથી શરૂ કરીને આવતીકાલે પૂર્ણાહુતિ રાજકોટ મુકામ માની મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાની છે. શ્રમ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ, આવતીકાલનું ભવિષ્ય, યુવાનો એમને રોજગારના નિમણૂકપત્રો એ પ્રાપ્ત થાય એ પ્રકારના સ્કિલ બેઝ યુવાનો તૈયાર કરવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આ રાજ્યની શરૂઆત રાજ્યમાં એમણે કરાવી, આજે દેશની અંદર અને દુનિયાની અંદર અમિતભાઈને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવતીકાલના ભારતના યુવાનો આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને એ હેતુથી અનેક પ્રોફેશનલ કોર્સિસ પણ એનો ઉમેરો કરીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગઈ વિધાનસભામાં સૌથી મહત્ત્વનું કહી શકાય એવા બિલોમાંનું એક બિલ એટલે સ્કિલ યુનિવર્સિટી,